तो कांग्रेसना नेतृत्व परिवर्तनना अणसार वच्चे महत्वनी खबर मळी रही छे। गुजरातना धारासभ्योए राहुल गांधी पासे मुलाकातनो समय मांग्यो छे। कांग्रेसना 20 થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસેથી સમય માંગ્યો છે। રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે ધારાસભ્યોએ પત્ર લખ્યો છે। કિરીટ પટેલ, લલિત વસોયા, સીજે ચાવડાને પત્ર લખ્યો છે। બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈએ પત્ર લખ્યો છે રાહુલ ગાંધીને। કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ જે સમય માંગ્યો છે એ સમય આજનો નથી માંગ્યો। એ સમય એ જે રાજ્યસભા વિધાનસભાના 5 રાજ્યોનું પરિણામ આવ્યું એના પહેલાનું પ્લાનિંગ હતું। અને જ્યારે રાહુલજી દ્વારકાની અંદર આવ્યા એ વખતે તમામ ધારાસભ્યો રાહુલજીને મળવાનું અમારું આયોજન હતું અને એ આયોજન આગામી સમયની અંદર રણનીતિ ગણવાની, કોંગ્રેસને મજબૂત બનાવવાનું હતું। પરંતુ સમયના અભાવે રાહુલજી મળી ના શક્યા। અને બીજી બાબત કે અત્યારે વિધાનસભા ચાલુ છે, તમામ ધારાસભ્યો જો વિધાનસભા છોડી અને દિલ્હી જાય તો ભાજપ સરકાર એનો ઊંટો અર્થ કરે કે ગુજરાતના ધારાસભ્યોને પ્રશ્નો રજૂ કરવા અથવા વિધાનસભા છોડીને જતા રહ્યા। એટલે દરેક કોમના પ્રતિનિધિ, ઠાકોર, દલિત, ક્ષત્રિય, આદિવાસી આ તમામ ધારાસભ્યો 25 જેટલા ધારાસભ્યોએ બાબતે રાહુલજીને પત્ર લખ્યો છે અને આગામી કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય, ભાજપને હરાવી અને કોંગ્રેસનું શાસન કઈ રીતે આવે એ હેતુથી જ આ પત્ર લખ્યો છે। કોઈ નારાજ હોય એ વાત તદ્દન ખોટી છે।